નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સર્વેમાં ગેરરીતિ મામલે ખેડૂતોનો હલ્લાબોલ. મોરબીના ભલગામડા ગામની આ ઘટના છે જ્યાં પાક નુકસાની માટે સર્વે ટીમ પહોંચતા હોબાળો મચી ગયો. ટીમના નિયમ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કપાસના પાંદડા લીલા તો નુકસાન નહીં તેવું કહેવું છે તેમનું. વેચાણ થયા બાદ સર્વેથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતો. 33% નિયમ સામે પણ રોષ છે. ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબીથી આ સમાચાર છે. સર્વેમાં ગેરરીતિ સામે આવી રહી છે જેની સામે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે. મોરબીના ભલગામડા ગામની આ ઘટના છે. પાક નુકસાની માટે સર્વે ટીમ પહોંચતા હોબાળો થયો છે. ટીમના નિયમ સામે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે. તો કપાસના પાંદડા લીલા તો નુકસાન નહીં તેવું સર્વે ટીમનું કહેવું છે જેની સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતો. સર્વે સામે પણ જે નિયમ છે 33% તેની સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ ખેડૂતોને નુકસાની થઈ છે, બીજી તરફ સર્વેમાં પણ ગેરરીતિ સામે આવી રહી છે જેની સામે જ ખેડૂતો હલ્લાબોલ કરી રહ્યા છે. પાંદડા લીલા હોય તો નુકસાની નહીં તેવું સર્વે ટીમનું કહેવું છે અને જેની સામે જ ખેડૂતોનો રોષ જોવા મળ્યો છે. ખેતરમાં જઈ અને તેઓ જોઈ રહ્યા છે, તેમ છતાં તેઓ કબૂલી નથી રહ્યા કે નુકસાન થયું છે ખેડૂતોને. અને હવે વાત કરીશું મહા વાવાઝોડાની અસરની. સૌરાષ્ટ્રમાં જોવા મળશે વરસાદી માહોલ. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના અમરેલી, દીવ, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદી વાતાવરણ કાયમ રહેશે. તો રાજકોટમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જોકે નહિવત છે આ શક્યતા, ભારે વરસાદ નહીં પડે પરંતુ ઝરમર વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડશે. તો અમદાવાદ, ભરૂચ અને આણંદમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. દીવ હેવી રેનફોલ એક્સપેક્ટેડ સૌરાષ્ટ્ર મેં દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર. ઓકે, એન્ડ હેવી રેનફોલ ઓફ ગુજરાત રિજન મેં એક્સપેક્ટ કર રહે સુરત, ભરૂચ, આણંદ, એ તીન ડિસ્ટ્રિક્ટમાં હમ એક્સપેક્ટ કર રહે. તાપીમાં વાવાઝોડાની ભારે અસર. કુકરમુંડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે અને સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો છે. તો સરહદી વિસ્તારમાં માવઠું જોવા મળ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે. સતત વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે. લોકો પણ હવે તો કંટાળી ગયા છે કે હવે બસ કરો, ખમૈયા કરો. તો સરહદી વિસ્તારમાં માવઠું, તાપીની આસપાસ વરસાદ જોવા મળ્યો છે. તાપીમાં પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. કુકરમુંડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સવારે 10 થી 12 વાગ્યા સુધી આ વરસાદ પડ્યો હતો અને 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. સરહદી વિસ્તારમાં માવઠું, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત. જોકે પહેલેથી જ હવામાન વિભાગે આગાહી કરી હતી કે મહા વાવાઝોડાની અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે. પાણી પાણી થઈ ગયું હતું સર્વત્ર. રસ્તાઓમાં પણ પાણી દેખાઈ રહ્યા છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વધુ માહિતી મેળવીશું News18 ગુજરાતીના સંવાદદાતા નરેન્દ્ર ભુવેચિત્રા પાસેથી. જી નરેન્દ્ર, જણાવો કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કેવી અસર જોવા મળી રહી છે અને સરહદી વિસ્તારમાં માવઠું છે, કેવી અસર છે, કેટલો વરસાદ? જે ચોક્કસથી સંધ્યા જણાવી દઉં કે તાપી જિલ્લાનો કુકરમુંડા જે તાલુકા આવ્યો છે તે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને તાલુકા આવ્યો છે. ત્યાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારની વાત કરીએ તો સવારના 10 થી 12 વાગ્યાના સમયમાં કુકરમુંડા વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ, ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઈને જે કુકરમુંડાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી રહ્યું હતું. હાલની વાત કરીએ તો હાલ પણ કુકરમુંડામાં હાલ વરસાદ બંધ છે, પરંતુ તાપી જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદ નીલ છે. ફક્ત અને ફક્ત જે બોર્ડર વિસ્તાર પર આવેલો કુકરમુંડા જે તાલુકો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને 1 ઇંચથી વધુ પણ વરસાદ નોંધાયો છે. જી જી નરેન્દ્ર, આપનો આભાર. તો મહુવા પંથકમાં પણ સવારથી જો વરસાદ